જીએફએલ કંપનીમાં જે આગ લાગી છે એ આગમાં હજી સુધી પાંચ લોકોની ડેડ બોડી મળી ચૂકી છે અને હજી સુધી જે મારી પાછળ આ જે ફેક્ટરીનો એક જે એરિયા દેખાય છે ત્યાં હજી બે ડેડ બોડી જે છે એનું એને શોધવાનું જે રેસ્ક્યુ ઓપરેશન છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અહીંયા હાલમાં જે લોકો છે એ પોતાના સગાવાલાઓને હજી સુધી શોધી રહ્યા છે ઘણા બધા લોકો જે છે એ પોતપોતાના સગાવાલાઓને અલગ અલગ સ્થળો પર રેફરલ હોસ્પિટલ હોય હાલોલની કે પછી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ હોય એ લોકો શોધી રહ્યા છે મારી સાથે એક પિતા જોડાયા છે એ એમનો જે સન છે સુહાસ રોહિત ચોત્રીસ વર્ષની એમની ઉંમર છે એ અહીંયા એઝ એસિસ્ટન્ટ મેનેજર જોબ કરતા હતા અને કંટ્રોલ રૂમમાં પોતાની એમની પોસ્ટિંગ હતી એમની કોઈ ભાળ આ એક્સિડન્ટ થયું ત્યારથી હજી સુધી મળી નથી પિતા અને એમના ભાઈ અને બીજા જે સંબંધીઓ છે એ ગઈકાલથી એમને શોધી રહ્યા છે વાત કરવાનો પ્રયાસ કરીએ એમની જોડે શું તમને ક્યારે ખબર પડી આ એક્સિડન્ટ વિશે અમને સાહેબ કાલે છે ને લગભગ સાડા અગિયાર ટીવી ન્યૂઝ પરથી ખબર પડી કે આ કંપનીમાં ફાયર થઈ છે એટલે મારો બાબો કાલે ફર્સ્ટ શિપ્ટમાં આવ્યો હતો એટલે અમે તરત છે ને બાબાને રિંગ કરી મોબાઈલ પર પણ એનો અડધો કલાક સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં એટલે બીજો એક કંપનીનો ફોન છે તે મારા છોકરાની સનની વાઈફ પાયો હતો એ લઈને એના પર પણ મેં કરી મારા સનની વાઈફે પ્રયત્નો કર્યા તો જવાબ આપ્યો કે હમણાં પછી તમને કહીએ છે બધું ચેક કરીને કહીએ છે પછી બીજો એક ફોન એચઆર ડિપાર્ટમેન્ટનો મળ્યો એચઆરનો તો એમને ફોન કર્યો તો કે એ મેનેજર તો નહીં બીજા ભાઈ કોઈ કંઈ ઉઠાયા તો તાકી બધી તપાસ કરીને તમને કહીએ પછી અડધા કલાક કલાક સુધી અમે વારંવાર ફોન કર્યા પણ કોઈ જવાબ મળ્યો નહીં પછી અમે કંટાળીને અમે બરોડાથી હું મારો સન ને લઈ અને આવ્યા હાલોલ હાલોલ આવે અમે તો અહીંયા કંપની તો પહેલી વાર જોઈ અમને કોઈ જાણકાર નથી હાલોલ એનો મિત્ર જે બીજો જે એ પ્લાન્ટમાં નોકરી કરે છે એની બીજી શિફ્ટ હતી એ અમને મળ્યો અને એણે વાત કરી કે આવું છે ચાલો હું તમને લઈને જઉં એટલે એમણે કંપનીમાં એ જે કર્મચારી એ બી છે મારા સન જેવો એને એની હાથે અમે કંપનીમાં આવ્યા તો થઈથી પછી કે ભાઈ આ જ હતા કે પહેલાં સાહેબને મળો પેલા સાહેબને મળો પેલા સાહેબને મળો એમ કરતાં કરતાં અમે પછી એચઆર મેનેજર જિગ્નેશભાઈ શાહને મળ્યા એમણે કીધું કે ભાઈ જે જે દવાખોને હોસ્પિટલોમાં જે મોકલ્યા છે બધાને ઇન્જરીને એમાં તમારા સનનું લિસ્ટનું નામ નથી પછી કે ભાઈ ડેટ બોડી તમે કહ્યું ડેટ બોડી તો અમે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ત્રણ જોઈને આવ્યા હતા એમાં મારો સન નહોતો બીજી મા મા સર્જિકલ હોસ્પિટલમાં ઇન્જરીવાળા હતા ત્યાં જોઈને આવ્યા પણ ત્યાંય કોઈ હતું નહીં એટલે અને કે બીજા હવે કે બે મિસિંગ છે તમે બેસો હું મારો પ્રયત્ન છે ચાલુ અને એવી રીતે અમે હું જુદી બેસી ગયા અને છેવટે અમને કીધું કે અમારો હવે બધો પ્રયત્ન કર્યો છે હવે અંધારું પડી ગયું છે લાઇટો બંધ છે એટલે હમણાં સર્ચ નહીં થાય હવે કાલે થશે એટલે તમે કાકા હવે જતા રહો કારણ કે હવે રોકાવાનો કોઈ અર્થ નથી પછી એ રીતે અમે વાત કરી એટલે અમે પછી સાંજે સાડા છ સાત વાગ્યા પછી નીકળી ગયા ઘેર ઘેર આવ્યા પછી એચઆર મેનેજરનો ફોન બી અમે લીધો પછી આજે સવારે પાછો એમને ફોન કર્યો કે ભાઈ શું થયું ત્યાં કે બે ડેડ બોડી કેમ કે એસેજીમાં મોકલી છે એટલે પછી સારું કીધું પછી મારા મારાના સને વાત કરી કે બે જે સર્જિકલ જે બોડી મોકલી હતી એ તો અમે રાતે પાછા નવ વાગે હાલોલ હાલોલજન જોયા છે એમો નથી ત્યાં એ જ હશે એટલે પછી પાછા અમે તો હું પછી તમને ફોન કરું છું કે પણ પછી એમનો કોઈ ફોન આવ્યો નહીં એટલે અમે પછી ઘેરથી નવ સાડા નવે હું મારો મારો સન મારો ભાઈ મારા સનના સસરા મારા એક બનેવી એ બધા અમે પછી ચાલો કંપની પર જઈને તપાસ કરી ગમે તે આજે સાહેબ ચોવીસ કલાક થઈ ગયા કોઈ રિઝલ્ટ મળતું નથી ઇન્જરીના લિસ્ટમાં નથી ડેડ બોડીમાં તો મારા છોકરાને કહી ગયો ઉપર આકાશ નીચે જમીન ક્યાં છે મારો છોકરો એવો તો મને મળવો જોઈએ ને આજે ચોવીસ કલાક થઈ ગયા સાહેબ કાલે દસ વાગ્યા ગઈકાલના દસ વાગ્યાની આશરે વાત છે ચોવીસ કલાક થયા પણ હજુ કોઈ રિસ્પોન્સ મળતો નથી અંદર બી અમે આવ્યા ત્યાર પછી સિક્યોરિટી પાસે ફોન કરાવ્યા સિક્યુરિટી કર્યા ત્યાર પછી અમે અંદર આવ્યા અંદર આવ્યા પછી અમે એમને ફોન કર્યો તાકે તમે એમપી ટુ આગળ આવો એ આપણે જીગ્નેશભાઈ ચાહે એચઆર મેનેજ અહીં આવ્યા હતા કે એ ન હતા કે હજુ વાર લાગશે ત્યાર પછી બીજા સાહેબ હતા એમને એમને મળ્યા તાકે હા સારું કે તમે બે બોડી હમણાં અંદરથી એ થઈ છે એને જોઈએ પણ એની પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે કંઈ ડીએનએ કે આ તે કરાવવું પડશે પણ તમે જિગ્નેશભાઈ શાહ જે બીજા આપણે એચઆર મેનેજર છે એમને મળો એટલે સાહેબ અમને મળવા માટે અમે ઊભા છે એટલે ટૂંકમાં છેલ્લા ચોવીસ કલાકથી તમને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ફેક્ટરી તરફથી કોઈ પણ પ્રકારે મળ્યો નથી અને ધક્કો જ ખાઈ રહ્યા છો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ને હજી સુધી કોને મળવું જોઈએ એ પણ હજી સુધી તમને વ્યવસ્થિત જવાબ મળ્યો હમણાં છેલ્લા હમણાં જ કીધું સંતોષકારક કોઈ જવાબ નથી મળ્યો બે વખત અમારો કાલે આવી ગયા પણ એમને બી આ જે વાત કરી એ રીતે કોઈ સંતોષકારક કોઈ જવાબ નહીં આવ્યો કે ક્યાં છે પછી મારે જ મળી જાય ચોવીસ કલાક થયા હતા કંઈક થોડુંક તો એનો અનુસાર કે ક્યાં છે શું છે એવું તો કંઈક કહેવું જોઈએ કોઈ રિસ્પોન્સિબલ માણસ જેવું લાગતું નથી ક્યાં ટૂંકમાં આ જે આખી ઘટના છે આ ઘટના પછી જે કેઓસ જે ખાસ કરીને જે જે લોકો એક્સિડન્ટમાં કાં તો ઇન્જર થયા હોય કાં તો જેમનું મૃત્યુ થયું હોય કાં તો જે મિસિંગ હોય એ લોકોના પરિવારજનો સાથે જે કમ્યુનિકેશન થવું જોઈએ કમ્યુનિકેશનમાં ક્યાંક ને ક્યાંક ગેપ છે જેના કારણે આ પ્રકારના જે લોકો છે એ પરેશાન થઈ રહ્યા છે તમારા સન વિશે થોડુંક જણાવો એ ક્યારે ભણ્યા કેવી રીતે એમણે ભ ભણતર કર્યું તમારા પરિવાર વિશે થોડુંક જણાવો હા મારો બે સન છે મોટો આ સુહાસ કંચનભાઈ રોહિત અને નાનો છે પરીક્ષિત કંચનભાઈ રોહિત આ મારો મોટો દીકરો ડીડીઆઈટી કોલેજ નડિયાદમાં કેમિકલ એન્જિનિયર તરીકે ડિગ્રી મેળવી ત્યાર પછી એણે જામનગર રિલાયન્સમાં એપ્રે કોન્ટ્રાક્ટ તરીકે કામ કર્યું પછી એ વડોદરા દીપક નાઇટ્રેટમાં ત્યાં નોકરી એન્જિનિયર તરીકે કરી પછી આની આસિસ્ટન્ટ મેનેજરની કંઈ એડ હશે જે હોય એ મારા ભાઈ સને અહીંયા એ એપ્લાય કરી ઇન્ટરવ્યૂ આપ્યા અને સિલેક્ટ થયો એટલે છેલ્લા એક વર્ષથી આ કંપનીમાં નોકરી કરતો હતો એક વર્ષથી અહીંયા નોકરી કરતા હતા અને તમે તમા તમે શું કરો છો હું હું સાહેબ જિલ્લા પંચાયતમાં નોકરી કરતો તો બે હજાર અઢારમાં નિવૃત્ત થયો છું છેલ્લા ચોથું વર્ષ ચાલે છે એ છે એકાઉન્ટન્ટ તરીકે

શું નામ છે બેબીનું નાઈસા એની વાઈફનું નામ છે સ્નેહલ એટલે હવે કદાચ જો તકલીફ પડે તો આમનું શું થશે ચિંતા બહુ બહુ ચિંતા કારણ કે મારો સન જતા રહ્યા પછી આવે કોણ એમનું બે વર્ષની બેબી છે હું રિટાયર થઈ ગયો છું તો આ જે પરિસ્થિતિ છે જે લોકો છે જે લોકોના પરિવારજનો છે એમાં આ પ્રકારના જે કેસીસ છે એ સામે આવી રહ્યા છે અને જેમાં જે મિસિંગ ફેમિલીઝ છે મિસિંગ લોકો છે એમના જે પરિવારજનો છે એમને કોઈ પણ યોગ્ય જવાબ હજી સુધી ફેક્ટરીના કોઈ પણ એમ્પ્લોય તરફથી કે મેનેજમેન્ટ તરફથી કોઈપણ પ્રકારનો જે એમનું કહેવું છે સેટિસ્ફેક્ટરી જવાબ સંતોષકારક જવાબ હજી સુધી મળ્યો નથી રોક્સી કાકડેકર છારા બી બી સી પંચમાલ